नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીની તરુણી પર વડોદરા ખાતે થયેલ દુષ્કર્મ પ્રકરણમાં રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે, ત્યારે આજ રોજ અન્ય સમાચાર માધ્યમોમાં યુવતીએ સંસ્થાના સંજીવભાઈને કરેલ જે મેસેજનો સ્ક્રીનશોટ ફરતો કરી યુવતીની આત્મહત્યાને હત્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું। ત્યારે તમને જણાવી દઈએ કે આ મેસેજનો સ્ક્રીનશોટ તો સૌથી પહેલા નવસારી લાઈવ પર બતાવવામાં આવ્યું હતું, જો કે તમને જણાવી દઈએ કે આ વાતને પોલીસે સમર્થન આપ્યું નથી। જી હા, પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાના કોઈ પુરાવા નહીં મળ્યા હોવાનું જણાવ્યું છે। જો કે આ સમગ્ર મામલામાં યુવતીના પરિવારજનોએ ગઈકાલે પોલીસની તપાસમાં સંતોષ માન્યો હતો, પરંતુ ઓએસિસ સંસ્થાના કાર્યકર્તાઓ સામે કેટલાક પ્રશ્નો કર્યા હતા, ત્યારે પીડિતાની માતા શું જણાવી રહ્યા છે આવો સાંભળી। પાંચમી તે મારી તારીખ મારી ઘરે પોલીસ અધિકારી વલસાડથી આવ્યા હતા અને સંસ્થામાંથી એની સંચાલી મેટર છે તે પલ્લવીબેન અને મેહુલભાઈ અને બીજા લોકો બી આવ્યા હતા અને એ લોકો સાથે જ ભેગા થયા, ત્યારે પલ્લવીબેનને પેલા સાહેબે ડાયરી વંચાવી, આખી ડાયરી એમને વાંચી અને મેં વચ્ચે વચ્ચે ઘડી ઘડી પૂછ્યું એમને કે ડાયરીમાં શું લખ્યું છે, તો પેલા મેડમ મને ક્યાં કરે કે ડાયરીમાં તો બધું નોર્મલ જ લખેલું છે, એમ કે આપણા મનથી આપણે જે આપણા મનમાં આવે તે જ વસ્તુ એણે એમાં લખેલી છે। પછી સાહેબે એમને કીધું કે તમે છેલ્લા બે ત્રણ પાના છે એ જરાક ધ્યાન દઈને વ્યવસ્થિત વાંચજો, ત્યારે મને મનમાં શંકા થઈ કે મારા છોકરી એવું શું લખ્યું અંદર હશે કે આ ભાઈ એમ કહેતા છે। પાછા બેને ત્રણે ચારે પાના વાંચી લીધા, વાંચ્યા પછી મેં પાછું પૂછ્યું કે મેડમ અંદર શું લખ્યું છે, પણ એમને કીધું કે બધું નોર્મલ જ લખેલું છે ને। પછી એ ભાઈ ને આ બેન, એ બંને જણા અધિકારી ને ભાઈ બંને જણા બહાર ગેલેરીમાં જઈને શું વાત કરી મને કશું ખબર નથી, પણ મને શંકા ગઈ કે એ ડાયરીમાં એવું કશું લખેલું છે કે જે મને બતાવવામાં નથી આવ્યું અત્યારે, અને એ ડાયરી મેં વાંચી બી નહીં હતી અને એ વાત ડાયરીના અંદર જે બી છે તે એ લોકો પહેલાં જ સંસ્થાવાળા પહેલાં જ જાણી ગયા હતા, એટલે અમને એવું લાગે છે કે આજે બી અમારી કામ પોલીસવાળા ભાઈ કામગીરી કરતા છે, એ લોકોની તો કામગીરી બહુ સરાહનીય છે, કેમ કે દરેક સમયે નવી નવી વસ્તુ એમ સામે ગુનેગારોને સામે લાવવાની પ્રયત્ન કરતા છે એ લોકો, પણ આ સંસ્થાવાળાને આ વાત ખબર હતી, છતાં એ લોકો મારી દીકરી તેમને મા બાપ માયના હતા, પણ એને એ લોકોને જાણ બી કરી કે મારી સાથે આવું બનાવ બન્યું છે, પછી આપણે જો એ લોકોની દીકરી હોત તો એ લોકો કાપ કદમ ના લે તે લોકો પછી એના સાથે સાથ કેમ ના આપ્યો, બસ મારે આટલું જ કહેવું છે। મેસેજ મારી દીકરીએ કર્યો હતો, એ મેસેજનો અમને ભાઈએ વંચાયા હતા પોલીસવાળા ભાઈએ કે એમને લખ્યો હતો, તો એણે મેસેજ એકી સાથે ત્રણ જણને કર્યા હતા, એક સંજીવભાઈને, એક અવધિને અને એક વૈષ્ણવીને, આ ત્રણ જણને કર્યા હતા, તેમાંથી અવધિ અને સંજુભાઈ એ લોકો તો શ્રીનગર ફરવા ગયા હતા, એની જાણ બી અમને હતી જ, અમને બી હતી ને છોકરીને બી એની જાણ હતી જ કે એ લોકો ફરવા ગયા છે, પણ એ લોકો મેસેજ બીજા દિવસે જોયા, ઠીક છે બીજા દિવસે એ લોકો મેસેજ જોયા, રાત્રે કોઈ ના જોયા મેસેજ, બીજા દિવસે મેસેજ જોયા તો બી અત્યાર સુધી એમાંથી એકનો બી મને ફોન નથી આવ્યો કે આ મેસેજનો અર્થ શું છે, આ એણે કેમ લખ્યું છે, એના સાથે શું બનાવ બન્યો છે, એમાંથી કોઈ બી મારા પાસેથી ફોન કરીને તસ્દી નથી લેતો કે એને શું પ્રોબ્લેમ હતી, અને 10 વાગ્યા પછી આ વાત બહાર પડી હતી કે માનસીની સાથે આવું થઈ ગયેલું છે, ત્યાં સુધી તો બધાએ કદાચ મેસેજ વાંચી બી લીધેલો હશે, પણ હજી સુધી મને એકનો બી ફોન નથી આવ્યો, ના અવધિનો આવ્યો, ના વૈષ્ણવીનો આવ્યો, ના કે સંજુભાઈનો ફોન આવ્યો। આ સાથે યુવતીની માતાએ પોતાની દીકરી ઘરે આવવા નહીં માંગતી હતી, તેમ છતાં સંસ્થાએ તેને ઘરે મોકલી હતી તેવું જણાવ્યું હતું અને સંસ્થાના કાર્યકર્તાઓ પર કેટલાક આક્ષેપો મૂક્યા હતા, ત્યારે સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। Oh,
પહેલા તો એ ખુશી ખુશી આવવાની જ હતી, પણ આ બનાવો બન્યો પછી કદાચ એને ત્યાં વાત કરી છે કે હવે મારે નથી જવું, પણ એ લોકોએ વાત કરી અને કે તું અત્યારે જા. તેમાંથી બે જણા બહાર જ હતા શ્રીનગર માં, અને એ જગ્યા પર અવધી અને સંજીવભાઈ શ્રીનગર. ખાલી સાહેબે મને એને લટકતો ફોટો દેખાયો હતો, એમાં બી મને એવું લાગતા હતા કે એના પાય પગ નીચે જમીનમાં લાગેલા છે, અને આજે બી મને વિશ્વાસ છે કે મારી છોકરી એવું હજુ બી નહીં કરી શકી. પછી જયારે ઘટનાનો બનાવ બન્યો અને ઘટના બનાવ બન્યા પછી સંસ્થાના લોકો મારે ત્યાં મને મળવા આવ્યા. 5 તારીખે એની અંતિમ વિદાય ગઈ તે પછી લોકો મને મળવા આવ્યા, ત્યારે લોકો મને વાત કરી. એ તો આવવાની માંગતી હતી, એને આવવાની માંગતી હતી, પણ અમે એને મોકલી કીધું રહીને તું શું કરીશ, એને અમે જબરદસ્તી મોકલી. પછી થોડા દિવસ પછી આજે મને ખબર પડી, મારા છોકરાએ મને વાત કરી, મમ્મી હા એને તો મને કીધું હતું કે મારે આવું તો નહીં હતું, પણ એ લોકોએ મને મોકલ્યું છે. અહીં મહત્વનું છે કે આ કેસમાં પોલીસે 21 થી વધુ ટીમો બનાવી તપાસ હાથ ધરવા છતાં ઘટનાના 17 દિવસ બાદ પણ પોલીસના હાથે ગુનેગારો પકડાયા નથી. આ સાથે અન્ય કેટલાક પ્રશ્નોનો જવાબ હજી સુધી મળી આવ્યો નથી. ત્યારે સૌથી મહત્વનું એ છે કે યુવતીની સાયકલ પણ હજી સુધી પોલીસને મળી આવી નથી. જો કે આ સમગ્ર મામલે રેલવે DYSP BS જાદવે પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોના સવાલો અંગે શું જવાબ આપ્યા આવો સાંભળી. એ જે મેસેજ છે એના અનુસંધાને ભોગબંધાનો ફોન અને સંસ્થાના 5 જે ટ્રસ્ટીઓ છે અંદર એના હોદ્દેદારો છે એ લોકોના ફોન કબજે લીધા છે, અને એના અનુસંધાને જે ડેટા ઇનકમિંગ આઉટગોઈંગ હોય એ અંગેની માહિતી મેળવવા માટે અમે FSLમાં મોકલી આપેલ છે. FIR ન થઈ છે, એમાં જે જે ગુનેગારો જેનો જે રોલ આવતો હશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે મેસેજ આવ્યો હતો એના અનુસંધાને અમે વલસાડથી લઈ નવસારી એ બધાના રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ બધા ચેક કરેલા, અને એના અનુસંધાને કોલ ડિટેલ દરેક ક્ષેત્રમાં અમે તપાસ કરાવેલી. હા એમની પણ થયેલી, બધાને થયેલી છે, સંસ્થાના જેટલા પણ છે હોદ્દેદારો. સર જે કાગળ જે છેલ્લા પેજ ગાયબ હતા, કઈ રીતે આપણે એ લોકો સાથે સંપર્ક કર્યો, કઈ રીતે એ લોકોને સ્વીકાર્યું કે અમારી પાસે એના ફોટોગ્રાફ છે, સૌથી પહેલા ફોટોગ્રાફ કોણે પાડ્યા, કોને મોકલ્યા, જે ડાયરી હતી એના અમુક પાના ફાટેલા હતા, એના અનુસંધાને અમે જે પૂછપરછ કરી તો એના અનુસંધાને વૈષ્ણવી છે એમણે ડાયરીના ફોટા પાડી અને કાશ્મીર જે અવધિબેન હતા એમને મોકલી આપેલા. એટલે એ અંગે અમે પૂછપરછ કરતા જે સંસ્થાના પ્રતિબેન નાયર છે એમણે એ ફોનમાંથી શોધી અને અમને રજૂ કરેલું છે, એની પણ અમે FSL માટે પૂછપરછ માટે મોકલી આપેલ છે. સર જે સિંધરોડ પાસે ઓફિસ છે ત્યાં કોઈ તપાસ કરવામાં આવી છે, જે લોકોની જે બિલ્ડિંગ થી બાંધી છે એ બાબતે હજુ કોઈ તપાસ નથી. સર જે મેસેજ હતો એ મેસેજ એને કોને કોને કઈ કઈ વ્યક્તિઓ મોકલ્યા હતા અને એ લોકોના મોબાઈલ રિકવર કરવામાં આવ્યા કે એ મેસેજ એમણે શૈલેષભાઈને સંબોધન કરી અને વૈષ્ણવીબેન અને સંજીવભાઈને સંબોધિત કરી શૈલેષભાઈ અને વૈષ્ણવીબેનને મોકલેલા અને એમના ફોન કબજે લેવામાં આવશે. સંસ્થાને જે છુપાવવાની બાબતની વાત છે એમાં એ લોકોને એવું કહ્યું છે કે એ લોકો અને આટલું સિરિયસ નહોતું લીધું અને એ પ્રાઇમરી એવું માનતા હતા કે આવો કોઈ ગંભીર બનાવ બન્યો નથી. જ્યારે યુપીએ સ્પષ્ટ મેસેજ કર્યા છે
એને સંસ્થાને મહિલાઓને કીધું છે એની સાથે બળાત્કાર થયો છે, સંસ્થા કેવી રીતે નિર્ણય લઈ શકે કે પોલીસ ફરિયાદ નથી કરવી? જેટલા બળાત્કારને જવાબદાર છે સંસ્થા પણ એટલી જવાબદાર છે, કેમ કે જો એ વખતે પોલીસને જાણકારી આપી હોત તો યુવતીની આજે હયાત હોત, આરોપીઓ પકડાઈ શકત? આપ શું માનો છો, કઈ દિશામાં કાર્યવાહી આ મામલે ચાલુ થશે? જે ફરિયાદ નોંધાઈ છે એના અનુસંધાને જેના પણ વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની આવશે એ પોલીસ કાર્યવાહી કરશે. તમારો જે પ્રશ્ન છે કે જો જે તે વખતે ફરિયાદ નોંધાવી હોત અને તો ચોક્કસ અમારું માનવું છે કે યુવતી બચી ગઈ હોત, એના કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હોત, મહિલા દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા ઘણી પણ બહેનો છે તો બચી ગઈ હોત. એ તપાસ ચાલુ છે, હજુ એ જાણવા નથી મળ્યું કે ખરેખર કોને ફાડેલું છે. દીકરી પોતાનું જાન ગુમાવેલું છે. ઓએસિસ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ હોદ્દેદારો એ તમામ નું નિવેદન થઈ ગયા છે. એ વિસ્તારના જે કઈ રિક્ષા વાળા છે, સ્ટોલ વાળા છે, લારી વાળા છે, અમે તમામની પૂછપરછ કરી છે. એ વિસ્તારમાં જે એ સમય દરમિયાન તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરાયા છે, એના અનુસંધાને જે કઈ કોલ ડિટેલ છે, ડેટા, એ તમામ બાબતે અમારી તપાસ ચાલુ છે. સર, યુવતી ડાયરીમાં જે લખ્યું હતું તેમાં પરિચિત આરોપી હોવાની વાત છે, અને એ રાતે યુવતી અપઘાત કરતા પહેલા કેટલા લોકોને ફોન કર્યા છે, કેટલા લોકોના ફોન આવ્યા, એવું કોઈ આંકડો છે આપણી પાસે એ સમયગાળામાં? એ સમય એને બે ફોન કરેલા છે, એ બંનેમાં એકની પૂછપરછ થઈ ગયેલી છે. સંસ્થાના છે બંને? ના, એ બહારના છે. સંસ્થા વિશે એક્ચ્યુઅલમાં એમનું દિલ્હીમાં પણ કામ કરે છે, જમ્મુ કાશ્મીર છે, કર્ણાટક છે, મહારાષ્ટ્રમાં છે, ગુજરાતમાં તો છે જ, તમિલનાડુમાં પણ છે. એ લોકોની એક્ટિવિટી ચાલુ છે. શું કામ છે, એક્ટિવિટી શું છે? પર્સનાલિટી ડેવલપમેન્ટ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સમાજમાં કેવી રીતે બાળકો આત્મનિર્ભર બને, જીવી શકે. એક સવાલ, જે સાયકલનો છે, સાયકલનો ઉલ્લેખ છે, સાયકલ સાથે યુવતી જતી હતી, શું પોલીસ સાયકલ સુધી પહોંચી છે? સાયકલ ક્યાં છે, તમારી પાસે કેમ નથી, સંસ્થાએ કબજે કરી લીધી, આ મામલે શું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું? સાયકલ બાબતે પણ અમે ઇન્વેસ્ટિગેશન કરેલું છે, અને સંસ્થા દ્વારા એક સાયકલ મિસિંગ હોવાનું, ગુમ થયેલાનું જણાવે છે, એ હજુ સુધી મળી આવી નથી. જે લોકો કહો છો ફોન કરે સંસ્થાના ન હતા, તો એ પરિચિત હતા એના, યુવતીના? ના, એ તો યુવતી જ કહી શકે કે પરિચિત એના હતા. ફોન નહીં, કોના નંબર છે એવું પણ ખબર નથી પડતી, જે ફોન કર્યા છે એ કોના નંબર છે? સર, સામે એક ફોન ઇમરાન કરીને છે, એ કંઈક બહાર ગયેલા છે. હા, અને બીજો ફોન છે એને કોઈ ખાવાનું મંગાવેલું છે. સુસાઇડ કરતા પહેલા? હા. વિશેરાનો રિપોર્ટ આવી ગયો છે, એમાં ઝેરની હાજરી કોઈ આવેલી નથી, અને અન્ય રિપોર્ટ આવવાના બાકી છે. બીજી વસ્તુ મોકલી છે, મોબાઈલ સહિત કઈ કઈ વસ્તુ મોકલી છે? એફએસએલમાં ભોગ બનનારના કપડા છે, પછી મોબાઈલ ફોન છે, ડાયરી છે, એનું જે કઈ બીજા લખાણ મળી આવે છે, તમામે તમામ વસ્તુ અમે મોકલી આપેલી છે. સંજીવભાઈ શાહ, શૈલેષભાઈ શાહ, પ્રીતિબેન નાયર, અવધી અને વૈષ્ણવી. સંસ્થામાં શું ભૂમિકા છે? અવધી શાહ અને જે સંજીવ શાહ ની વાત આવે છે, એની ભૂમિકા શું છે સંસ્થા ની? સંજીવ શાહ હાલમાં કોઈ હોદ્દો ધરાવતા નથી, પણ એ પ્રીતિબેન નાયર જે મેઇન ખરા એમના પતિ છે. સારું સર, આ નેગ્લિજન્સી સામે આવી છે, સંસ્થાને જાણકારી આપી, એમણે પોલીસને જાણકારી આપવાની ફરજ બને છે, જેના લીધે આ ગુનો બન્યો.
એમની સામે કોઈ સંત સામે કાર્યવાહી બની શકે, એમની સામે ફરિયાદ અથવા એમની સામે કોઈ કાર્યવાહી કરે? પોલીસ તમામ દિશામાં તપાસ કરે છે, જે જે વિરુદ્ધમાં જેના પુરાવા મળશે એ અંગે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સર, બીજી એક વાત એ છે કે કાશ્મીરની અંદર આ લોકો ગયા હતા ત્યારે એવું થયું હતું જે દુષ્કૃત્ય થયું છે, કાશ્મીરમાં થયું છે કે વડોદરામાં થયું છે? કારણ કે જે સ્ટાફ વાત એ છે કે જયારે સ્ટાફને બધા કાશ્મીર ફરવા ગયા તે સમયની આ ઘટના છે, એટલે ઘટના કાશ્મીરમાં ઘડી હતી કે વડોદરાની અંદર ઘટેલી? ઘટના તો જે યુવતી છે એ કાશ્મીર તો ગઈ જ નથી, એટલે જે ઘટના છે ગુજરાતમાં બની છે. સારું સાહેબ, છેલ્લો સવાલ, શું અપડેટ છે, આરોપીઓથી કેટલા દૂર છીએ, કેટલા પર્સન્ટેજ સફળતા તમને મળી છે, શું કહેશો? કેમ કે 14 દિવસ થયા અહીંયા ગૃહ રાજ્યમંત્રી આવ્યા, તેમણે સ્પષ્ટતા કરી હતી ને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હું યુવતીના મોટા ભાઈ તરીકે રાજ્યની પોલીસ લગાવીશ. આજે 2 દિવસ થઈ ગયા, ક્યાં છીએ આપણે, કેટલી સફળતા? નહીં, અમારી જેટલી પણ ટીમો છે, જેટલી પણ એજન્સીઓ છે, તમામ આ દિશામાં મહેનત કરે છે અને જે નવા નવા હોય છે ક્ષેત્રો કે જેને કહે કે અમને રિક્ષા માટે લાગે એ દિશામાં તપાસ કરીએ છીએ, કોઈ ઝોમેટોવાળા ત્યાં ઊભા રહેતા હોય કે દરેક દિશામાં પોલીસ ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ તપાસ કરી રહી છે. શંકાસ્પદ આરોપી બળાત્કારી શું આપણા સકંજામાં છે, જે લોકોને અત્યાર સુધી શંકાસ્પદ લાયા એમાં એ ખરા કે પછી હજુ સુધી આપણી તપ્તીશ ચાલુ? તપ્તીશ ચાલુ છે, જે શંકાસ્પદ લાગે એની પૂછપરછ ચાલુ છે. પૂછપરછ તો અસંખ્ય લોકોને કરી છે, રાઉન્ડ અપ નથી કર્યા. સર, કર્ણાટકથી જે ફોન આવ્યો હતો એને લઈને તપાસ યુકીના મોબાઈલ પર કર્ણાટકથી પણ એક ફોન આવ્યો, એવું વાત સાંભળી. ઇમરાન, એ વિશે અમે કોઈ ટીમ મોકલી છે પણ અપડેટ આવે પછી આપણે જણાવીશું. તમને જણાવી દઈએ કે આ દુષ્કર્મ પ્રકરણ રાજ્યકક્ષાએ ચર્ચાનો વિષય બન્યું છે, ત્યારે વધુ સમય ન લેતા પોલીસે ગુનેગારોને શોધી કાઢી વહેલી તકે યુવતીને ન્યાય અપાવવો જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ.